नमस्कार विद्यार्थी मित्रों, श्री एशियन विद्यालय ना ई लर्निंग प्रोग्राम में फरी आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, अपने नाइन्थ में टेक्स्ट बुक में अपने यूनिट टू स्टार्ट करेल छे, डेंटल हेल्थ, के जेनो अपने पेलू पेज छे ए ऑलरेडी जोई लीधुं, एना स्पेलिंग वगैरह पण अपने लखेला छे। हवे आजे अपने पेज नंबर 17, पेज नंबर 17 अने 18 ये आज आपणे जोवानुं छे। पण आपणे आजे पाठ शुरू करीए एना पहेला एना स्पेलिंग छे मित्रों ए तमे लखी लो, एटले तमे जे लास्ट लेक्चरमां जे स्पेलिंग लख्या हता ए जे लास्ट जे स्पेलिंग हतो एना नीचेथी अहींया पहेला स्पेलिंगथी तमारे स्टार्ट करवानुं छे। बधा स्पेलिंग लखी लो, पछी तमे आ विडियो छे आगळ जुओ अने आपणे पाठ जोईए। ओके, तो विडियो ने पोज करीने पहेला तमे स्पेलिंग लखी लो, પછી આપણે સ્ટાર્ટ કરીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 17 કાઢો। આપણે 16 ઓલરેડી જોઈ લીધું હતું કે સોનિયાને ખૂબ જ દાંતનો દુખાવો થતો હતો, કે કઈ ખાઈ પણ શકતી ન હતી, કે સૂઈ શકતી ન હતી, શાળાએ જઈ શકતી ન હતી, કે કઈ કામ પણ કરી શકતી ન હતી। તો હવે આજે એના પછીનું આપણે નેક્સ્ટ જોઈશું કે જે સોનિયા છે ડોક્ટર પાસે જાય છે, આપણે ઓલરેડી જોઈ લીધું ડોક્ટર છે એના દાંત ચેક કરે છે અને એના દાંતની અંદર કેવિટી દેખાય છે, એમને પોલાણ દેખાય છે। તો ડોક્ટર છે એ પોલાણને એ રૂટરથી સાફ કરે છે, યોગ્ય ટ્રીટમેન્ટ આપે છે અને એમાં સફેદ પદાર્થ ભરીને એ જે પોલાણ હોય છે કેવિટી એ ખાડો પૂરી દે છે। હવે સોનિયા છેલ્લું પેશન્ટ હોવાથી સોનિયા અને ડોક્ટર બંને પાસે ટાઈમ હતો જ, તો સોનિયા થોડા પ્રશ્નો પૂછે કે સાહેબ મને આ કેવિટી કેવી રીતે થઈ। તો ડોક્ટર સાહેબ એને જણાવે છે કે સાહેબ તો મને પ્રશ્નનો જવાબ આપ કે તને ચોકલેટ્સ વગેરે ભાવે છે, આઈસ્ક્રીમ વગેરે મીઠાઈઓ ભાવે છે? તો કે હા, એ તો ભાવે છે, જે તમને ભાવે છે। પછી ડોક્ટર પૂછે છે સારું હવે તો દિવસમાં બે વાર બ્રશ કરે છે, તારા દાંત સાફ કરે છે? તો કે ના, જે તમે પણ નથી કરતા। તો એ જ કારણ હતું કે એના દાંતમાં જે કેવિટી થઈ ગઈ હતી, કારણ કે જ્યારે કોઈ ચોકલેટ્સ કે આઈસ્ક્રીમ કે કોઈ ખોરાક ખાય અને પછી એ યોગ્ય રીતે મોં સાફ ન કરે, કોગળ વગેરે ન કરે, તો એ જે જર્મ્સ હોય છે, જે ખોરાક ખાધો હોય છે એના જે કણો હોય છે, એ કણો છે ને એ દાંતમાં ચોંટી જાય છે। હવે જે દાંતની અંદર રહેલા જમ્સ એ કણોને ખાય છે અને સાથે સાથે દાંતનું ઉપરનું પડ કે જેને ઇનેમલ કહેવાય એને પણ ખાય છે, માટે એ દાંત ખવાઈ જાય છે। આપણને જે પીળું પડ દેખાય એનું સેકન્ડ લેયર છે, તો લાંબા ગાળે છે એ દાંતમાં પોલાણ થઈ જાય જો યોગ્ય રીતે એની સાફ સફાઈ ન રાખવામાં આવે તો। તો આપણે છેલ્લે ત્યાં જોયું સોનિયા નો ડોક્ટર આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ। સોનિયા કહે છે કે ના સાહેબ, હું તો ફક્ત સવારે જ બ્રશ કરું છું। હવે આપણે પેજ નંબર 17 ઉપર આવીશું ને આગળ નેક્સ્ટ જોઈએ। ડોક્ટર શર્મા સેડ ધેટ્સ ધ પ્રોબ્લેમ, એ જ તો મુશ્કેલી છે, પ્રોબ્લેમ એટલે મુશ્કેલી, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ। પ્રોપર કેર એટલે યોગ્ય સાર સંભાળ, ટેકિંગ એટલે લેવું, ટીથ એટલે દાંત, તું તારા દાંતની યોગ્ય સંભાળ લઈ રહી નથી। યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, પ્રોપરલી યોગ્ય રીતે ટ્વાઇસ અ ડે એટલે દિવસમાં બે વાર, તારે દિવસમાં બે વાર તો બ્રશ કરવું જ જોઈએ। વન્સ ઇન ધ મોર્નિંગ, પહેલી વાર તો સવારે ઉઠીએ ત્યારે કે જ્યારે આપણે બધા કરીએ જ છીએ, એન્ડ વન્સ અગેન બિફોર ગો ટુ બેડ, ગો ટુ બેડ એટલે સુવા જાવ રાત્રે એના પહેલા, કે જે મોસ્ટલી અમુક છોકરા બધા જ કરતા હોય છે પણ અમુક નથી કરતા હોતા, આળસ રાખે છે કે એમ નથી હોતી એટલે ભૂલી જાય, તો પહેલી વાર તો સવારે ઉઠીએ ત્યારે પહેલી વાર તું સુવા જાય એના પહેલા। સોનિયા સેડ વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર, પછી સોનિયાને પ્રશ્ન જાગે છે કે સાહેબ આપણે બ્રશ કરવાની સાચી રીત કઈ છે, વોટ ઇઝ ધ રાઈટ વે, રાઈટ વે એટલે સાચી રીત, બ્રશિંગ ધ ટીથ દાંતને બ્રશ કરવાની સાચી રીત કઈ, કારણ કે અમુક છે એમાં મંડી પડતા હોય છે, અમુક ઉપર નીચે કરતા હોય છે, અમુક આમાં
સાચી રીત કે એમ પૂછે છે ડોક્ટરને. ડોક્ટર શર્મા સાઈડ મોસ્ટ ઓફ ધ પીપલ મોટા ભાગના લોકો બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. મૂવિંગ ધ બ્રશ સાઇડવેઝ, સાઇડવેઝ એટલે બાજુમાં આજુબાજુ જે બ્રશ કરે ને એ જ આમ આજુબાજુ કરે અને જે દાંતની ઉપરનું જે પડ હોય ને જે સરફેસ હોય ને એ ઉપર એ સરફેસ ઉપર બ્રશ ન કરે જેથી આ જે કંઈ પદાર્થ ચોટ્યો હોય ખોરાક વગેરે એ ન નીકળે. તો શું કહે છે, મોસ્ટ ઓફ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ સાઇડવેઝ ઓનલી, ફક્ત આમ બાજુમાં જ બ્રશ કરી દે છે. બટ પણ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ, પણ સાચી રીત કઈ છે, મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, આમ ઉપર નીચે બ્રશ કરો કે જેથી બે દાંત વચ્ચે જે કંઈક ખોરાક છે એ નીકળે. આપણે આમ સાઈડમાં ઘસીએ તો એના જે બ્રશના જે દાંતા હોય એ ખાલી આમ ઘસીએ તો આમ સાઈડ ઉપરથી જતા રહે, આ બાજુ લઈએ તો અહીંયાથી જતા રહે, પણ બે દાંતની વચ્ચેનો જે ખોરાક જે કંઈક ફસાયો હોય એને કાઢવા ઉપર નીચે આપણે બ્રશ ઘસવું જોઈએ, કે જે આપણને શીખવે સોનિયાની સાથે આપણને પણ કંઈક જાણવા મળે. સો દેટ જેથી ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક્સ, ઇટ રિમૂવ્સ, રિમૂવ એટલે દૂર કરવું, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ, જે આપણે કંઈક ફૂડ એટલે ખોરાક ખાધો હોય ને ટાઇની બિટ્સ નાના નાના જે કંઈક કણો કે એના પદાર્થો હોય એ સ્ટક બિટવીન ધ ટીથ, દાંતની વચ્ચે ચોટી જાય. સો ધેટ ઇટ રિમૂવ્સ, એટલે જે દાંતની વચ્ચે જે ચોટેલા પદાર્થો છે એને આપણે ઉપર નીચે બ્રશ કરીએ તો એ પદાર્થોને આપણે રિમૂવ દૂર કરી શકીએ. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. ગમ લાઇન્સ એટલે પેઢા, આપણે જે પેઢા હોય ને દાંત ઉગેલા છે શેના ઉપર ઉગેલા છે, પેઢા ઉપર. તો ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક, જેન્ટલ સ્ટ્રોક એટલે હળવા હાથે ધીમેથી બ્રશ કરવું પેઢા ઉપર પણ. દાંતના જેટલું જ્યારે આપણે દબાણ આપીએ તો પેટામાંથી લોહી નીકળી જાય, પેટા સોલાય, તો આપણે હળવા હાથે પેઢાને પણ બ્રશ કરવા. નોટ ઓનલી ધીસ, ફક્ત આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. ફક્ત એટલું જ નહીં, પણ તું જ્યારે જ્યારે મીલ એટલે ભોજન કરે કે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાય એના પછી તરત જ તારે ક્લીન યોર માઉથ, એટલે તારે ગોગળા કરવા જોઈએ. ખાધા પછી મિત્રો હંમેશા ગોગળા કરવા જોઈએ કે જેથી આપણા દાંતની વચ્ચે કંઈ ખોરાક ફસાઈ ગયો હોય તો એ નીકળી જાય, આપણે વારે ઘડીએ અને ખોતરવું ન પડે. અને ગોગળા કરવાથી શું, આપણું મોં સાફ થઈ જાય. ચોકલેટ આઈસ્ક્રીમ વગેરે ખાધા પછી પણ ખાસ, કારણ કે જે ગળ્યા પદાર્થો હોય એ વધારે નુકસાન કરે છે દાંતને, એ જો દાંતમાં ચોટે તો એનાથી આપણા દાંત જલ્દી સડી જાય. તો જ્યારે પણ ભોજન કરે, ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાય ત્યારબાદ તારે કોગળા કરીને તારું મોં એકદમ સાફ કરવું જોઈએ. સોનિયા ફરી પૂછે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર, સાહેબ મને કારણ જણાવશો કે કેમ ખાધા કે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી આપણે કોગળા કરવા. ડોક્ટર શર્મા સેડ, ડોક્ટર જણાવ્યું, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ક્લિનિંગ ઓફ માઉથ, માઉથ એટલે આપણું જે મુખ છે ને, મુખની ચોખ્ખાઈ, ક્લિનિંગ એટલે કે સફાઈ, ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પહેલી જ પ્રાથમિક જરૂરિયાત છે ડેન્ટલ હાઇજીન. દાંતોની તંદુરસ્તી માટે મોંની ચોખ્ખાઈ એ પ્રાથમિક જરૂરિયાત છે. જો આપણે મોં સાફ ન રાખીએ તો આપણા દાંત છે એ સાફ રહે નહીં, માટે પહેલાં તો મોં સાફ રાખવું જોઈએ તો જેથી આપણા દાંત છે એ પણ સાફ રહે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તું તારું મોં સાફ ન કરે, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ, જે નાના નાના કણો હોય ને આપણે કંઈક ખોરાક ખાધા હોય, ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. મોં સાફ ન કરે તો ખોરાક જે ખાવ છો એના જે નાના કણો છે સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. સરફેસ એટલે દાંતની જે સપાટી છે, સ્ટીક એટલે ચોટી જવું, તો તારા દાંત ઉપર છે ને એક કણો છે ચોટી જાય, આપણે કોગળા ન કરીએ. એન્ડ ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને તારા જે બે દાંતની વચ્ચે જગ્યા હોય ને એમાં પણ ફસાઈ જાય.
કોગળા કરવાથી જે કઈ ખોરાકના જે કઈ ટુકડા પરાણા હોય નીકળી જાય, જૂતીઓ ન કરતા ફસાયેલા જ રહે, અને જે દાંતમાં જમ્સ હોય એ એક ખોરાકને ખાય જે ફસાયેલો છે, અને સાથે સાથે આપણા દાંતને પણ કોરી ખાય માટે. નાઉ જમ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ. ફૂડ પાર્ટિકલ એટલે જે ખોરાકના કણો છે, જમ્સ એટલે જંતુઓ, કીટાણુ કહીએ ને આપણે, કે જે ખૂબ જ સૂક્ષ્મ હોય, આપણને દેખાય નહીં. અમુક મિત્રો એમ કહેતા હશે, સાહેબ કે કીટાણુ હોય છે, કંઈ દાંતમાં કંઈ નથી હોતું. પણ મિત્રો એટલા સૂક્ષ્મ હોય છે કે આપણે એને નરી આંખે ન જોઈ શકીએ, પણ એ હોય છે. તો એ જમ્સ છે એ જે દાંતની વચ્ચે ખોરાક ભરાયો હોય એને ખાય. વી ઇવેન્ચ્યુઅલી ઈટ અપ પાર્ટ્સ ઓફ ટીથ ટુ, અને એ ખોરાકની સાથે સાથે આપણે દાંતને પણ ખાવાનું શરૂ કરી દીધું. હવે દાંતનું જે ઉપરનું પડ છે એને મળે વ્હાઈટ પડને ખાય, એટલે આપણને પીળાશ પડતું જે પડ દેખાય ને, એટલે પીળું જે દાંતનું પડ દેખાય એનો અર્થ કે આપણું પેલું પડ છે જમ્સ ખાઈ ગયા. અને છતાંય આપણે ન સારવાર એનું ન સંભાળ રાખીએ તો પછી કેવિટી થઈ જાય, એમાં કાળો ડાઘ થઈ જાય. ધ ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. ઇનેમલ કોટિંગ જે દાંતનું ઉપરનું પડ હોય ને, વ્હાઈટ પડ જે આપણને વ્હાઈટા દેખાય છે, એનો ડિસ્ટ્રો એનો નાશ કરે. એન્ડ ઇન અ લોંગ રન, અને લાંબે ગાળે ઇટ લેડ્સ ટુ કેવિટી. કેવિટી એટલે પોલાણ, એ પોલાણમાં પરિણમે, એમાં પોલાણ થઈ જાય, દાંત પોલી જે દાઢ હોય ને પોલી થઈ જાય. સોનિયાને એવો ફરી પ્રશ્ન થાય છે, નાના છોકરા હોય ને પ્રશ્ન બહુ થાય, અને બહુ જ જિજ્ઞાસુ હોય. જેમ કે તમે હાલમાં રિસેન્ટલી કેબીસી જોયું હશે, કે આપણો જે આપણો અનમોલ શાસ્ત્રી અહીંયા ગુજરાતનો, કે જે કેબીસીમાં આવેલો, અને એને પણ બહુ બધા પ્રશ્નો જાગતા. એ પણ જે અમિતાભને બહુ બધા એના પ્રશ્નો પૂછતો, એટલે નાના બાળકોને એને જિજ્ઞાસા વધારે હોય. કદાચ કોઈ અમારી એજનો ગયો હોય તો ડૉક્ટર જણાવે કે હા ભાઈ ઇનેમલ હોય તો આ ઇનેમલ હશે, પણ આને દરેક વાતમાં એનો પ્રશ્નો જાગે છે કે સાહેબ આ શું છે, આને શું કહેવાય, આ શું કામ કરે. એટલે એ વાત સારી છે કે એનામાં જિજ્ઞાસા છે, એટલે કંઈક ને કંઈક એને જાણવા મળે. તો સોનિયા પણ પૂછે એનિમલ કોટિંગ વોટ ઇઝ ધેટ, સર આ એનિમલ કોટિંગ એ શું છે વળી. તો ડોક્ટર શર્મા એને જવાબ આપે છે, ફોર ધેટ તેના માટે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તારે આપણી દાંતોની કન્સ્ટ્રક્શન એની રચના જાણવી પડશે. જો તો દાંતોની રચના જાણીશ તો તને આ એનિમલ ને મોલર ને આ બધું શું છે એની બધી તને ખબર પડી જશે. નીડ એટલે જરૂર હોવી, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, કન્સ્ટ્રક્શન એટલે રચના. આપણા દાંતોની રચના તારે સમજવી જરૂરી છે. અવર ટીથ હેવ થ્રી લેયર્સ. થ્રી એટલે ત્રણ. આપણા દાંતના ત્રણ લેયર, લેયર એટલે પડ, ત્રણ પડ હોય છે. અપર મોસ્ટ વ્હાઈટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. અપર મોસ્ટ એટલે જે સૌથી ઉપરનું પડ હોય જે વ્હાઈટ કલરનું દેખાય છે, અમુક કદાચ બ્રશ ન કરતા હોય તો પીળું પણ પડી ગયું હોય, પણ એ જનરલી વ્હાઈટ જ હોય છે. યોગ્ય બ્રશ કરો એટલે એ પીળાશ દૂર થઈને વ્હાઈટ થઈ જાય. તો જે ઉપરનું જે પડ છે, ધ અપર મોસ્ટ વ્હાઈટ લેયર, જે ઉપરનું સફેદ પડ, એને શું કહેવાય, ઇનેમલ કહેવાય. એનિમલ નહીં હો, એ પાછો પ્રાણી થઈ ગયું, ઇનેમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. હાર્ડ એટલે કઠણ, હાર્ડેસ્ટ સૌથી કઠણ, એન્ડ સ્ટ્રોંગેસ્ટ સૌથી મજબૂત આપણા શરીરનો એક ભાગ છે. દાંતનો નહીં, આખા આપણી બોડીમાં સૌથી કઠણ પદાર્થ હોય તો એ દાંતનું, દાંત છે, અને દાંતનું ઉપરનું પણ ઇનેમલ. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. આ વ્હાઈટ પડ એની નીચેનું પડ છે એને ડેન્ટિન કહેવાય, સેકન્ડ લેયર. ઇટ ઇઝ સ્લાઇટલી યલો વિસ્ક, જે સેજ પીળાશ પડતું હોય, દાંત ખવાય જાય ને એટલે પીળાશ પડતું થઈ જાય, એટલે એનો અર્થ કે પેલું પડ છે ખવાઈ ગયું. તો ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ઇનર મોસ્ટ એટલે જે સૌથી અંદર એટલે કે ત્રીજું પડ છે એને ડેન્ટલ પલ્પ કહેવાય. ઇન યોર મોલર, મોલર એટલે દાઢ, તારી દાઢમાં ધેર વોઝ અ કેવિટી. એક કેવિટી એટલે કે પોલાણ હતું, વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ, કે જે હવે નથી રહ્યું.
कारण के मैं साफ कर नाख्य सफेद पदार्थ पर दीधे सोनिया ने फरी प्रश्न थाय बोलो वॉट इज इट आ वे सर शू पाछ नव आयु एक जाणु छू तो बीजो नव कोई शब्द आ जाए એટલે કે પૂછે કે સાહેબ આ મોલર શું છે વળી કારણ કે તમે જે જણાવ્યા ત્રણ પડ એમાં તો મોલર નહોતું આવ્યું તો ડોક્ટર શર્મા એને જણાવે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ આ તો દાંતોનો પ્રકાર છે ઓલા ત્રણ છે એ શું હતા જે દાંતના ત્રણ પડ હતા અને હવે દાંત અલગ અલગ પ્રકારના હોય તો ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ એ દાંતોના પ્રકાર છે લુક એટ ધ ચાર્ટ પછી એક ચાર્ટ બતાવે છે સોનિયા There are two types of teeth. બે પ્રકારના દાંત હોય છે. Deciduous teeth. Deciduous means કે જે દુધિયા દાંત હોય ને મિત્રો એ પહેલો પ્રકાર છે દુધિયા દાંત also known as milk teeth કે જે દુધિયા દાંત તરીકે પણ જાણીતું છે જે આપણે નાના બાળક હોય ને એમાં જે પહેલા દાંત આવે એને દુધિયા દાંત કહેવાય અને પહેલા દાંત પડી જાય અને પછી જે દાંત આવે એને આપણે permanent teeth કાયમી દાંત કહીએ છીએ બીજા દાંત કહીએ ને આપણે બીજા દાંત આવે એન્ડ પરમનન્ટ ટીથ પેલો પ્રકાર છે દુધિયા દાંત અને બીજો પ્રકાર છે પરમનન્ટ ટીથ કાયમી દાંત ડેસિડસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર જે દુધિયા દાંત હોય ને એ લગભગ 20 જેટલા હોય એની સંખ્યા 20 હોય એન્ડ ધ સેટ વન બાય વન આફ્ટર ગ્રોથ દુધિયા દાંત મોટા થાય છે ઉગે છે અને શેડ એટલે પડી જવું કે ખરી જવું એક પછી એક દાંત પડી જાય છે એ પડે તો જ બીજા હશે ને નવા સેકન્ડ જે બીજા પ્રકારના દાંત છે કાયમી દાંત ગ્રોથ એટલે મોટા થવું જે દાંત મોટા થાય છે થોડોક સમય રહે છે બાળક ખાઈ શકે એના માટે અને બધા એકસાથે ન પડી જાય તો પાછું બાળક ભૂખ્યું રહે એટલે શું થાય એક પછી એક દાંત પડે કે જે તમે ઓલરેડી અનુભવ્યું જશે નવમામાં આવી ગયા એટલે તમારે બધા દુધિયા દાંત તો પડી ગયા છે ને મોટા દાંત પણ આવી ગયા છે તો તમે એ અનુભવ્યું છે કે જે 20 હોય છે હવે એ દાંત પડી ગયા પછી ધેર આફ્ટર ત્યારબાદ ન્યુ પરમનન્ટ ટીથ કમ અપ નવા કાયમી દાંત આવે ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર્સ પરમનન્ટ ટીથ કેટલા હોય છે 32 જેટલા હોય સોનિયા યસ આઈ ઓલસો હેવ 32 ટીથ હા મારે પણ 32 દાંત છે બટ ધે ઓલ આર નોટ ધ સેમ પણ બધા સરખા નથી હવે તમે પણ કદાચ ગણતા હશો અત્યારે કે મારે 32 છે કે નહીં તો પછી શાંતિથી ગણી લેજો પહેલા આપણે જોઈ લઈએ આગળ પાઠ તો સોનિયા પણ કહે છે કે મારે 32 દાંત છે પણ બધા સરખા નથી આમ નાના મોટા ને એવા બધા છે દાંત તો ડોક્ટર શર્મા એને જણાવે ધે આર ડિફરન્ટ ઇન શેપ સાઇઝ એન્ડ ફંક્શન્સ શેપ એટલે આકાર સાઇઝ એટલે એનું કદ ફંક્શન એટલે કાર્ય હવે આ બધા દાંત છે ને એ કદ આકાર અને કાર્યમાં અલગ અલગ હોય છે ધેર આર ફોર ઇન્સિઝર્સ આ જે ચાર છે આપણે ચાર આગળ જે ચાર દાંત છે એ ઇન્સિઝર્સ કહેવાય કે જે આગળ ચાર દાંત છે ટુ કેનિન્સ આ બે અણીદાર દાંત છે આ આપણે જે કહીએ ને ઓલા અણીદાર દાંત હોય છે વાઘને હોય એવા ફોર પ્રીમોલર્સ એન્ડ ફોર ઓર સિક્સ મોલર્સ ઇન ઇચ જો જો એટલે જડબું એમ કે ને જડબામાં કહીએ જડબું એટલે આ જડબાની વાત છે તો ઇચ જો દરેક જડબાની અંદર એટલે જડબું એટલે ઉપર ને નીચે એમ શું હોય છે ચાર જે આ તીક્ષ્ણ દાંત હોય છે ટુ કેનિન્સ બે અણીદાર દાંત હોય છે અને ફોર મોલર્સ ચાર દાઢ હોય છે ચાર ઉપરની દાઢ હોય છે અને ચાર થી છ નીચેની દાઢ હોય છે છો એટલા માટે કે અમુક સમય પછી ને મિત્રો તમે 22 વર્ષ કે અમુક આસપાસ વર્ષ વટો ને પછી તમારે દાપણ દાઢ આવે કે જે મોસ્ટલી નીચે આવતી હોય કે જે દાપણ દાઢ આવે ને એટલે માટે છ કહે છે કારણ કે અહીંયા એક આવે અહીંયા એક આવે તો છ ચાર દાંત થઈ જાય એ ચાર છે અને બે બાજુ એક એક આવે એટલે છ દાંત થઈ જાય માટે દરેક જડબામાં ઉપરની સાઈડ ચાર દાંત હોય નીચેની સાઈડ ચાર કે છ દાંત હોય છે સોનિયા સેડ કે ના આસ્ક
यू हैव फ्यू क्वेश्चंस अबाउट माय फ्रेंड्स डेंटल प्रॉब्लम। હવે એની એક મિત્ર હતી ને એને પણ દાંતોની સમસ્યા છે, તો સોનિયાને એમ કે ચાલો હું એ પણ પૂછી જ લઉં, દાંતના ડોક્ટર છે તો શું એ એનું શું સોલ્યુશન છે। તો કહે છે એને આસ્ક્યું, શું હું તમને થોડા પ્રશ્નો પૂછી શકું, મારા જે મિત્ર છે એની દાંતોની જે કંઈ મુશ્કેલી છે એના માટે। તો ડૉક્ટર શર્મા કહ્યું, ઓ શ્યોર ડિયર, હા ચોક્કસ પૂછ। સોનિયા સેડ, હુ ધ વન ઓફ માય ક્લાસમેટ્સ, મારી જે ક્લાસમેટ એટલે જે ક્લાસમાં જે બેન પડી છે ને એ પૂજા સ્લીપ ઓફ અ સ્ટેરકેસ, સ્ટેરકેસ એટલે પગથિયા, પગથિયામાંથી લપસી ગઈ, બાકી તો ખબર જ છે લપસે એટલે રિઝલ્ટ શું આવે, પડી હોય અને દાંતની પ્રોબ્લમ છે એટલે દાંત છે તૂટી ગયા છે, તો પગથિયામાંથી પડી ગઈ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, અને થોડાક દાંત તૂટી ગયા ભાગી ગયા। સાચવે નહીં તો એવું થાય, તમારે કદાચ કોઈક ભાગ્ય જેવું બન્યું હશે, લગભગ તો સાચવતા હોય પણ પગ લપસી ગયો અને પડી ગયા, પણ એટલે પહેલાં જ મોઢું આવે અને જે આપણા દાગીના છે એમાંથી એકાદી તૂટી જાય, તો આને પણ છે એમાં જ પ્રોબ્લેમ થઈ, પગથિયામાંથી લપસી ગઈ અને એના દાંત છે એ તૂટી ગયા। વોટ શુડ શી ડુ, હવે એને શું કરવું જોઈએ, દાંત તૂટી ગયા છે તો એના માટે। ડોક્ટર શર્મા પણ જણાવે, વેલ સારો, શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, હવે એને કોઈ સારા ડોક્ટરને કન્સલ્ટ એટલે એમને મુલાકાત લેવાની, એમને બતાવવાની જરૂર છે। આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, એક્ઝામિન એટલે તપાસવું, ચકાસવું, હવે દાંતના ડોક્ટર છે ને એના દાંતને તપાસશે બરાબર, ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કલર્ડ કમ્પોઝિટ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, લાઇટ કલર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ એક પદ્ધતિ છે મિત્રો, એના દ્વારા છે એના દાંતને સરખા કરશે, એના દાંતને સારા કરશે, એ જે ડેન્ટિસ્ટ છે ને ડોક્ટર છે એ માટે ડોક્ટરને બતાવે, ડોક્ટર છે એને આ ટ્રીટમેન્ટ આપીને એના દાંત સારા કરશે। સોનિયા સેડ, ઓકે સારું, આઈ હેવ અનધર ફ્રેન્ડ, હવે બીજી એક મિત્રની પ્રોબ્લેમ જણાવે છે, નેમ ધારા, મારે બીજી એક મિત્ર છે કે જેનું નામ ધારા છે, શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, હવે એના દાંત છે ને અનઇવન એટલે આડાવાળા ઉગેલા, ઉપર નીચે ઉગેલા છે, આપણે ગમાણિયા દાંત વગેરે હોય ને અમુકને ઉપર ઉગેલા હોય કે અમુકને દાંત આમ આડાવાળા હોય, તો એ ધારાને છે ને દાંત આડાવાળા છે, ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, અને યોગ્ય વિકસિત નથી થયા એના દાંત, આમ થોડાક ઉગેલા છે એવા છે। She feels very embarrassed at times. Embarrassed એટલે શરમ અનુભવ, તો એને છે ને ઘણી વાર એ બાબતની એને શરમ અનુભવે છે, તો મિત્રો કદાચ અમુક સ્પેલિંગ લખવામાં ન આવે હોય તો તમે પેન્સિલથી છે ને એના ઉપર આ જે એમ્બેરેસ્ડ છે ને એના ઉપર શરમ એવી રીતે તમે લખી દો કે શરમ અનુભવી, કે જેથી તમને એ સ્પેલિંગ આવડે અને એનું ગુજરાતી આવડે કે તમારે ક્યાંય ભૂલ ન થાય। એની એડવાઇસ ફોર હર, તો શું એના માટે કોઈ એડવાઇસ છે કે એને શું કરવું, જે ઉપર નીચે જે દાંત ઉગેલા છે યોગ્ય આમ લાઈનમાં નથી તો શું કરવું। ડોક્ટર શર્મા સેડ, નો વન શુડ ફીલ એમ્બરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડેફોર્મિટી, ફિઝિકલ ડેફોર્મિટી એટલે શારીરિક ખોડ, એ પણ સ્પેલિંગ લખવામાં રહી ગયું, ફિઝિકલ શારીરિક ડેફોર્મિટી એટલે ખોડ જેવો ને ખોડ કાપડ, એમ્બેરેસ્ડ એટલે શરમ અનુભવ, તો કોઈએ પણ પોતાની જે શારીરિક ખોડ ખાપણ માટે ક્યારે શરમ અનુભવી ન જોઈએ, કારણ કે જે કુદરત તરફથી મળેલ હોય એમાં ક્યારે શરમ રાખવી નહીં, જે છે એ છે। હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, હવે જે ધારાની પ્રોબ્લેમ છે ને એ ક્રાઉડિંગ કહેવાય, કે જે દાંત ભેગા ઉગેલા હોય કે ઉપર નીચે હોય કે આડાવાળા ઉગેલા હોય, નાઉ હવે ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, હવે આ જે મુશ્કેલી છે ને એના માટે પણ સોલ્યુશન આવી ગયું છે, કે આપણું જે સાયન્સ છે એટલું વિકસિત થઈ ગયું છે કે આવા દાંત આડાવાળા હોય તેના માટે પણ એને યોગ્ય સોલ્યુશન આપ્યું છે। પેશન્ટ હેઝ ટુ ગો ફોર અ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, આ એક દાંતોની સારવારનું નામ છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, એ ટ્રીટમેન્ટ ડૉક્ટર એને આપશે પેશન્ટને,
The braces will bring her teeth in proper alignment. જે ઓલા દાંત બાંધે છે ને મિત્રો, અહીંયા પાછળના પેજ ઉપર છું, અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો દાંત બાંધેલા છે પેજ નંબર 18 ઉપર. તો આ સેમ એવી જ રીતે જે દાંત બાંધેલા હોય બ્રેસથી, એટલે જે આડાવાળા દાંત હોય ને આમ એક જ લાઈનમાં આવી જાય. તો એને શું કહેવાય? બ્રેસ કહેવાય જે બાંધેલું હોય છે. બ્રેસ વિલ બ્રિંગ હર ટીથ ઇન અ પ્રોપર અલાઇનમેન્ટ. જે આડાવાળા દાંતને યોગ્ય લાઈનમાં છે એ લાવી દે છે જે આ બ્રેસ છે ડોક્ટર જે બાંધેલા છે. પેજ નંબર 18 ઉપર સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? સી યુ એટલે મળવું. શું એને કહું કે તમારી મુલાકાત લે, તમે એને આ ટ્રીટમેન્ટ આપો? ડોક્ટર શર્મા સેડ, નો, ના, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. દાંતમાં પણ અલગ બીજા પ્રકારના ડોક્ટર હોય, ડેન્ટિસ્ટ ખાલી જે દાંતોની જ તપાસ વગેરે કરે છે, અને આવી ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ માટે ઓર્થોડોન્ટિસ્ટ ડોક્ટર પાસે જવું પડે. તો ના, એને મારી પાસે આવવાની જરૂર નથી, પણ એને ઓર્થોડોન્ટિસ્ટ કે જે આ પ્રકારની ટ્રીટમેન્ટ કરે એવા ડોક્ટર પાસે એને જવું પડશે. સોનિયા સેડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. સર, તમે મને આટલી બધી સજેશન્સ, આટલી બધી જે સલાહ સૂચનો આપ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે એનું નોલેજ ખૂબ જ વધ્યું હતું દાંત માટે, તમારું પણ વધ્યું જ હશે મિત્રો. આ પહેલાં પણ તમને પણ ખબર નહીં હોય કે દાંત છે એના 3 લેયર હોય, 3 પડ હોય. સૌથી ઉપરનું એને આપણે શું કહીએ છીએ? ઇનેમલ. સેકન્ડ લેયર ને ડેન્ટિન, અને ત્રીજું છે એને શું કહીએ? ડેન્ટલ પલ્પ. દાંતોને અલગ અલગ પ્રકાર હોય છે મિત્રો, જો કે આ બે પ્રકાર વિશે તમે જાણો જ છો કે દુધિયા દાંત અને આપણે જે બીજા દાંત આવે કાયમી દાંત. અમુક આ જે ટ્રીટમેન્ટ હતી કે આડાવાળા દાંત વગેરે, એના માટેનું કદાચ તમારું નોલેજ નહીં હોય તો એ પણ આપણને જાણવા મળ્યું કે હા, ઓર્થોડોન્ટિસ્ટ જે ડોક્ટર હોય એ આ પ્રકારની ટ્રીટમેન્ટ કરતા હોય છે. તો સોનિયા જણાવે કે તમે મને જે આ બધી સૂચનાઓ આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ, ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. દાંતોનું વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયું છે, એટલે કોઈ પણ દાંતોની મુશ્કેલી હોય હવે એનું સોલ્યુશન છે જ. એડવાન્સ એટલે આગળ પડતું, વધી ગયું એટલે કે વિકસિત થઈ ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું મારી ફ્રેન્ડ ધારાને કહીશ એ ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લે, દાંતના ડોક્ટરની. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓફ ડેન્ટલ હેલ્થ. તમે મિત્રો સાયન્સ ભણો તો એમાં તમારે પ્રોજેક્ટ વગેરે બનાવવાના આવતા હશે. તો સોનિયા પણ હવે વિચારી રહી હતી કે હું પણ છે ને, મારે જે પ્રોજેક્ટ બનાવવાનું છે ને સાયન્સમાં, તો હું ડેન્ટલ હેલ્થ નામનો દાંતો ઉપરનું નોલેજ આપતો એક પ્રોજેક્ટ બનાવું. નાઉ આઈ એમ થિંકિંગ, થિંક એટલે વિચારવું, વિચારી રહી છું કે દાંતોની તંદુરસ્તી ઉપર હું કોઈ પ્રોજેક્ટ, કોઈ યોજના બનાવું. બીકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ, કારણ કે અમારે સાયન્સમાં કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને મને એવું લાગે છે કે આ દાંતનો જે આ ટોપિક છે ને, આ મુદ્દો એ ખૂબ જ ઉપયોગી થશે બધા માટે, કારણ કે એનું નોલેજ બહુ ઓછાને હોય છે. કદાચ તમે આ પાર્ટ ભણ્યા એટલે તમને આટલું નોલેજ આવ્યું, પણ તમે કોઈ મોટાને પૂછશો તો એને આવી કંઈ ખબર જ નહીં હોય કે દાંતના આટલા પડો કાવું હોય, કેવિટી કેવી રીતે થાય છે, કે અમુક મુશ્કેલીમાં શું ટ્રીટમેન્ટ લેવી, એ કદાચ એમને નોલેજ નહીં હોય કારણ કે એમની આ શીખ્યા નથી. તમે આ પાઠ શીખ્યા છો માટે હવે કદાચ આનું નોલેજ છે તમારી પાસે આવી ગયું હશે. તો આપણે દાંતોની તંદુરસ્તી માટે પણ આ પાઠ ખૂબ જ અગત્યનો છે મિત્રો. એવું નહીં કે આપણે અભ્યાસમાં આવે છે, એક્ઝામમાં પૂછાય છે અને તૈયાર કરવું, જીવનમાં પણ એટલું જ જરૂરી છે. કારણ કે આપણે જીવીએ ત્યાં સુધી દાંત તો રહેવાના જ છે, અને દાંત છે તો એમાં મુશ્કેલી પણ ક્યારેક ને ક્યારેક આવતી રહેશે. તો આટલું નોલેજ હોય તો આપણને કામ આવે. તો હું વિચારી રહી છું કે હું આ દાંતો ઉપરનો પ્રોજેક્ટ પસંદ કરું કે જે ખૂબ જ ઉપયોગી મુદ્દો છે. ડોક્ટર શર્મા સેડ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારે જરૂર હોય ને કે તારે કોઈ પ્રશ્ન વગેરે કંઈ પૂછવો હોય,
તારે કઈ જ્ઞાન વગેરે લેવું હોય તારે તું જે ડેન્ટલ હેલ્થનો પ્રોજેક્ટ લેવા તો તું ગમે ત્યારે અહીંયા આવી શકે છે મને પૂછવા માટે. સોનિયા સર્કિટ, સો નાઇસ ઓફ યુ, તમે બહુ જ સારા છો, મને આટલો નોલેજ આપ્યો અને હજી પણ મને મદદ કરવા તમે તૈયાર છો. ડોક્ટર શર્મા સેડ યુ આર વેલકમ, તારું સ્વાગત છે. તો મિત્રો આ હતો આપણો પાઠ. હવે તમે ઓલરેડી મિત્રો આ યુનિટ છે આપણે કમ્પ્લીટ કરી દીધું અને તમે શીખી લીધું. ચલો તમે નોલેજ પણ લઈ લીધું કે પાઠમાં શું કહેવા માંગે છે વગેરે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો આની અંદર ડોક્ટર શર્મા છે, સોનિયા છે અને એના સોનિયાના અંકલ છે અશોકભાઈ, ત્રણ કેરેક્ટર આવે. હવે કયું સેન્ટેન્સ કોણ બોલે છે એ પણ જો તમે આ પાઠ ઉપર ધ્યાન આપ્યું હશે તો હવે તમારે ફરીવાર જોવું પણ નહીં પડે. મેં કોઈ બ્લેન્ક્સ નીકાળ્યું હશે આમાંથી ખાલી જગ્યાઓ તો પણ કયો શબ્દ કઈ જગ્યાએ આવે એ પણ તમને ખબર હશે, અને શબ્દો ઉપરથી જો વાક્ય બનાવવાના આવે તો પણ તમને એનો આઈડિયા હશે કે આ શબ્દનું આવું વાક્ય પાઠમાં બનેલું હતું, તો તમે પણ ટ્રાય કરશો. હવે તમારે જે 50 માર્ક્સની ટેસ્ટ આવશે, કદાચ આ વિડીયો આવે ત્યાં સુધીમાં કદાચ લેવાઈ ગઈ હશે તમારી ટેસ્ટ, પણ છતાંય વાત કરી દઉં તો એમાં મેં યુનિટ પહેલો જ લીધો છે, કારણ કે બીજો છે હજુ આજે પૂરો થયો અને આ વિડીયો છે એ કદાચ તમારી ટેસ્ટ પછી કદાચ આવે કે, અને જો એની પહેલાં આવી જાય તો કોઈ પ્રશ્ન નથી, પણ આપણે યુનિટ બીજો છે એ તમારી ટેસ્ટમાં આપણે નથી લીધેલો, ખાલી યુનિટ 1 અને ગ્રામરના બધા પોઈન્ટ આપણે જે કાંઈ ચાલે છે એમાં મોસ્ટલી ચેન્જ ધ ટેક્સ સૂચવ્યા પ્રમાણે આવે છે ને, કાળમાં પરિવર્તન કરવાનું, પછી જેન્ડર ચેન્જ, જાતિ બદલવાની આવે, મેલ હતો ફિમેલ, ફિમેલ હતો મેલ, પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવો, અને ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું. મેઇન સેક્શન ડીની અંદર મેં આ ચારે ચાર પોઈન્ટને લઈ લીધેલ છે, જે લગભગ 16 માર્ક્સનું થાય છે, કે જે તમારે 10માં પણ આવે જ છે આ ચારે ચાર પોઈન્ટ, માટે મેં 9માં પણ આ જ ગ્રામર પોઈન્ટ તમારા પસંદ કર્યા. ટેક્સ્ટ બુકમાં પેરેગ્રાફ પરથી પ્રશ્નો મિત્રો, એમાં મેં યુનિટ 1 જ લીધો છે એટલે બધું ટેક્સ્ટનું જેવું કાંઈ પૂછાય યુનિટ પહેલાંનું જ પૂછાવવાનું છે. આ જે તમારી ટેસ્ટની તૈયારીમાં તમારે યુનિટ 2 નહીં લેવાનો, ખાલી પહેલાં નહીં જ તૈયારી કરવાની છે. ફકરા પરથી પ્રશ્નો એ મેં 12 માર્ક્સના લીધા છે, એટલે 4 પેરેગ્રાફ લીધા છે, એક ફકરામાંથી મેં 3 પ્રશ્નો પૂછે છે અને એના માટે ફકરા હશે જ, માટે તમે શાંતિથી એકવાર વાંચી લેશો અને મેં જે કંઈ પ્રશ્નો લખાયા છે, જરૂરી નથી કે મેં પૂછ્યા હોય પણ એ આવી પણ શકે, એ પ્રશ્નો વાંચી લો પછી ફરીવાર આ યુનિટ છે એ ફરીવાર વાંચી લો. શબ્દો પરથી વાક્યો બનાવો એ મેં 4 મૂકેલ છે, એ પણ પહેલા પાઠના જ છે, એ પણ પાઠ વાંચશો એટલે તમને આસાન થઈ જશે. પછી હુ સેડ ટુ હુમ, જો કે પહેલો જ પાઠ છે અને પહેલા પાઠમાં તમને ખબર છે કે બે જ કેરેક્ટર છે, એક્શનો છે ને ઈડી છે, તો ઈડી કયું વાક્ય પોતાની જાતને કહે છે, ઈડી સેડ ટુ હિમસેલ્ફ. હવે ઈડી છે એને સનાને તો કોઈ પણ સેન્ટન્સ કીધેલું જ નથી આખા પાઠમાં, પણ સના ઈડીને કહી દેલા છે, તો એવા કયા કયા સેન્ટેન્સ છે એ જોવાના, માટે તમારે એના આન્સર બે જ આવી શકશે, તો એક તો ઈડી સેડ ટુ હિમસેલ્ફ અને બીજું સનો સેડ ટુ ઈડી, સનારે ઈડીને કહ્યું. તો મેં એવા 4 સેન્ટેન્સ લીધા છે 4 માર્ક્સ માટે, હુ સેડ ટુ હુમ, 12 માર્ક્સના પ્રશ્નો, 4 સેન્ટેન્સ, 4 હુ સેડ ટુ હુમ, 12 ને 8, 20 માર્ક્સનો તમારે સેક્શન એ આવી જશે, કે જેમાં ટેક્સ્ટ બુકનું જ મેં પૂછ્યું છે સેક્શન એ. સેક્શન બી ની અંદર પાઠના આધારિત જે બ્લેન્ક્સ પૂછાય છે એ મેં ખાલી જગ્યા લીધેલ છે, તમારે લગભગ 3 બ્લેન્ક છે, તો એ ખાલી જગ્યા, અને ત્યારબાદ મેં કન્જંક્શન વગેરે ગ્રામેટિકલ પોઈન્ટ પણ લીધેલા છે, કે વાક્યને તમારે કોઈ કન્જંક્શન એટલે કે જે આપણે સંયોજક છે ને એનાથી જોડવાનું. હવે મિત્રો રાઉન્ડ 1 ની અંદર અમુક મિત્રો શું ડાયરેક્ટ એન્ડ બર્ડ શું એવી રીતે જવાબ લખેલા અને મેં ખોટું આપી દીધેલું, અને મેં સૂચનામાં લખેલું છે, કદાચ તમે પેપર નહીં જોયા હોય પણ અત્યારે જણાવી દઉં, કે તમે એની અંદર જે આન્સર શોર્ટમાં લખી દો છો ને ન ચાલે, કન્જંક્શનમાં ફરજિયાત તમારે એ શબ્દ મૂકીને વાક્યને બનાવવાનું હોય, કારણ કે વાક્યમાં ચેન્જીસ થતા હોય અમુક કન્જંક્શનથી,
તમે હેન્ડથી જોડ્યું છે તો એકવચન બહુવચન થઈને કદાચ થતું હોય એવું પણ બને, તો તમે ડાયરેક્ટ એન્ડ મૂકી દો તો કન્જંક્શન તો તમે સાચું સિલેક્ટ કરો પણ વાક્ય તો બનાવ્યું જ નથી, માટે મેં અહીંયા ઝીરો માર્ક્સ આપી દીધો. તો આ વખતે રાઉન્ડમાં ખાસ ધ્યાન રાખવાનું, કન્જંક્શનમાં ફરજિયાત વાક્યો બનાવવાના, જો નહીં બનાવ્યા હોય તો એનો માર્ક્સ નહીં મળે. ત્યારબાદ મેં ફંક્શન લીધેલ છે, ત્રણ જોડકા છે એમાં ફંક્શન હશે. કયું ફંક્શન છે એનું નામ બીમાં લખેલ છે, કે ફંક્શન મીન્સ કે એક સેન્ટેન્સ છે, સેન્ટેન્સમાં કયું ફંક્શન ઉપયોગ થયો છે એ તમારે સામે બીની અંદર એનો આન્સર હશે ફંક્શનનું નામ. એવા ત્રણ છે. પછી વાક્ય બનાવવાનું મેં મૂક્યું છે, ફંક્શન કૌંસમાં લખ્યું હશે એ ફંક્શનનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના, એવા લગભગ ત્રણ કે ચાર માર્ક્સનું મેં મૂક્યું છે. બસ મેં એટલું જ મૂક્યું છે. ગ્રાઉન્ડમાં શું છે, કન્જંક્શન ફંક્શન ટેન્સ, ટેન્સ એટલે કાળમાં પરિવર્તન કરવાનું, વર્તમાન કાળ હોય તો ભૂતકાળ વગેરે, પેસિવ વોઇસ, જેન્ડર ચેન્જ અને ઇનડાયરેક્ટ સ્પીચ અને ટેક્સ્ટ બુક. આટલામાંથી તમારું 50 માર્ક્સનું પેપર કાઢેલ છે અને વ્યવસ્થિત તૈયારી કરશો કે જેથી તમારે એના આન્સર તમારે જાતે જ લખવાના હોય. મિત્રો જો એ લખશો ને હું માર્ક્સ આપીશ તો એક માર્ક્સ તમારા સાચા નહીં હોય, પણ તમે જાતે ટ્રાય કરશો અને બે માર્ક્સ કપાયા હશે તો તમને ખબર પડશે આ અહીંયા મેં ભૂલ કરેલી, કારણ કે આના માર્ક્સ કાંઈ તમારે બોર્ડમાં લખાઈ નથી જવાના, બોર્ડ મીન્સ કે 10મા રિઝલ્ટમાં. પણ આ જે 9th છે ને એ શું છે, શીખવા માટેનું વર્ષ છે. તમે જેટલી ભૂલ કરશો પેપરમાં તમે જોશો આ ભૂલ મારે સુધારવાની છે, ભૂલ સુધારતા જશો તો પછી તમારું જે પેપર છે ને એકદમ ભૂલ વગરનું થઈ જશે, એટલે કે સારા માર્ક્સ તમે મેળવી શકશો. ઓકે, તો આ વિડીયો જો તમારા આ રાઉન્ડની પહેલાં આવી જતો હોય તો ખૂબ જ ઉપયોગી છે તમારા માટે, અને સારી રીતે એક્ઝામ આપજો. ઓલ ધ બેસ્ટ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો, ધન્યવાદ.